આજે 8મું મુહૂર્તું ભગવાન શ્રી રામ સાથે પણ જોડાયેલું છે દુર્ગાષ્ટમીનું મહત્વ 8મા નોરતે માતાજીના મઢ સ્થાનકોમાં હવનોત્સવ આસો સુદ 8મ એટલે કે 8મું મુહૂર્તું છે જે હવનાષ્ટમી તરીકે ઓળખાય છે આ દિવસ મહાષ્ટમી દુર્ગાષ્ટમી તથા સરસ્વતી બલિદાનનો દિવસ પણ છે હવનાષ્ટમી નિમિત્તે ઘેર ઘેર માતાજીને નૈવેદ્ય ધરાવવામાં આવે છે આ ઉપરાંત માતાજીના મઢ સ્થાનકોમાં હવનના ભવ્ય આયોજનો થયા છે દરેક પરિવારજનો પોતાના કુળદેવીના સ્થાનકે જઈ માતાજીને શીશ ઝુકાવી ઉપાસના કરવામાં આવે છે પૌરાણિક કથા પ્રમાણે નારદ મુનિ રામ લક્ષ્મણને કહે છે કોઈ પણ શુભ કાર્યમાં વિજય મેળવવો હોય તો આસો નવરાત્રિનું વ્રત કરવું અને પુરાણમાં પણ વ્રતનો ઉલ્લેખ છે નારદ મુનિ રામચંદ્ર ભગવાનને કહે છે કે નવરાત્રિના 9 દિવસ સુધી ઉપવાસ કરવા અને માતાજીની ઉપાસના કરવી જે કરવા અને હવન કરવો આમ કરવાથી જ અસુરોનો સંહાર શક્ય બનશે આ દિવસે રામચંદ્ર ભગવાને પણ સિદ્ધિ મેળવેલી હવનાષ્ટમીના દિવસે માતાજીનું વિશેષ પૂજન કરવું જોઈએ આ દિવસે પોતાના કુળદેવી અને જ્ઞાતિના દેવીને નૈવેદ્ય અર્પણ કરે છે જેથી આખું વર્ષ શાંતિથી પસાર થાય અને કુટુંબની માતાજી રક્ષા કરે આ દિવસે કરેલ હવન નૈવેદ્ય માતાજીની પૂજા કરેલી ઉપાસના જપનું તુરંત ફળ આપનાર બને છે કુળદેવી કુળદેવીની ઉપાસના કરવી પણ આ દિવસે ઉત્તમ છે શ્રી રામચંદ્ર ભગવાને પણ આ નવરાત્રિનું વ્રત અનુષ્ઠાન કરી અને 8મના દિવસે હવનાષ્ટમીના દિવસે હવન કરી માતાજીને પ્રસન્ન કરી અને રાવણને મારવા માટેની શક્તિ મેળવેલી એટલે કે આશીર્વાદ મેળવેલા આમાં દિવસ અત્યંત ઉત્તમ અને પવિત્ર છે અને સિદ્ધિદાયક છે આથી આ દિવસે કરેલ કોઈ પણ કાર્ય પૂજા જય સિદ્ધ બને છે આ દિવસે સરસ્વતી પૂજાનું પણ વિશેષ મહત્વ છે વિદ્યા અને ભાગ્ય મેળવવા અરમાન સરસ્વતીની પૂજન ઉપાસના કરવાથી વિદ્યાબળ અને સમજશકિતમાં વધારો થાય છે તથા જીવનની બાધાઓ દૂર થાય છે નવરાત્રી એટલે શકિત અને ભકિતનું અદ્ભુત મિલન ગણાય છે આ દિવસો આસુરી વૃત્તિ દૂર કરવા માટે માતાજીની આરાધના કરવાના દિવસો છે